भव हृदय मा नरसैया भक्तिज गण कुमार गीर् युवान शक्ति

નમસ્કાર મિત્રો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી ઉપકુલપતિ શ્રી પ્રાત સ્મરણીય શ્રી રમેશભાઈ ઓઝા મારા સૌ સાથી સેનેટ સભ્યો સિન્ડિકેટ સભ્યો અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાન એવા વિદ્યાર્થી મિત્રો આનંદનું ઓપન માઇક જ્યારે શરૂ કરવામાં આવ્યું ત્યારે કલ્પના પણ ન હતી કે આટલો સારો રિસ્પોન્સ મળશે અને આજે આ આનંદના ઓપન માઇકમાં આપણને સૌને સંબોધવાના છે આપણા આદરણીય સંતશ્રી રમેશભાઈ ઓઝા હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી ડૉક્ટર નેહલ શુક્લ તેમનું હાર્દિક સ્વાગત કરું છું તેમને પ્રણામ કરું છું વંદન કરું છું અને આપણને આશીર્વચનો આપવા માટે તેઓએ પોતાનો સમય ફાળવ્યો છે તે માટે એમને ખૂબ ખૂબ આભાર સાથે વંદન કરું છું મિત્રો રમેશભાઈ ઓઝા પોરબંદર થી નીકળીને આજે જે સંત તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામ્યા છે એમના વિશે ગમે એટલું કહીએ ખૂબ જ ટૂંકું છે માટે આદરણીય સંત શ્રી રમેશભાઈ ઓઝા આપણને ટૂંક સમયમાં સંબોધશે તો આપણે એમની જ્ઞાનની વાણીનો લાભ લઈએ અને આપણા આ લોકડાઉનને વધારે સારું આનંદમય અને સુખરૂપ બનાવીએ તેવી શુભકામનાઓ સાથે સૌને ખૂબ જ આનંદી સમય કાઢો એવી શુભકામનાઓ નમસ્કાર મિત્રો આજે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પહેલી મે ના દિવસે આપને ગુજરાત સ્થાપના દિવસની સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આપણું ગુજરાત અનોખું ગુજરાત સમૃદ્ધ ગુજરાત સુખી ગુજરાત આની પરિકલ્પના રાજ્ય સરકાર જ્યારે પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે આ લોકડાઉનના સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ એક અનોખું અભિયાન શરૂ કર્યું છે વ્યાખ્યાન માળાનું જેનું નામ અમે આપ્યું છે આનંદનું ઓપન માઇક વિશેષ કરીને આપ જોઈ રહ્યા છો કે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુ ડોલરરાય માકડની પ્રતિમાને વંદન કરવા માટે આજ આવ્યો છું અને અહીંયા એમની સમક્ષ ઊભો છું એનું વિશેષ કારણ એ છે એ ડો કાકા એ એનું જીવન સાદું જીવન અને ઉચ્ચ વિચાર એવું સાદગીભર્યું એનું જીવન હતું અને પોતે ભાગવતના પણ એક સારા વક્તા હતા સાદા જીવનમાંથી એને જે શિક્ષણ માટે કાર્ય કર્યું આમ તો ડો કાકાએ અનેક ક્ષેત્રોમાં કાર્ય કર્યું છે પણ શિક્ષણની જે સેવા કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલગુરુ તરીકે એમણે જ્યારે ચાર્જ લીધો ત્યારે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આજે ગુજરાતની પ્રથમ એ ગ્રેડ યુનિવર્સિટી છે એટલે આપણે ડો કાકાને યાદ કરવા જ રહ્યા વિશેષમાં ડો કાકાએ એક ભાગવત કથાનું પણ ગાન કર્યું છે એટલા માટે આજે આપણે જેમને સાંભળવાના છીએ એ છે પરમ ભાગવત કથાકાર પૂજ્યશ્રી રમેશભાઈ ઓઝાભાઈ શ્રી એમનું આપણને આજે આ વ્યાખ્યાનમાળામાં માર્ગદર્શન મળવાનું છે સંસ્કૃત પાઠશાળા હોય ગૌશાળા હોય કે ભાગવત કથા દ્વારા જેમનું નામ એ વિશ્વના ખૂણે ખૂણે પહોંચ્યું છે અને હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ નેનો પ્રચાર પ્રસાર માટે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન અર્પણ કરી દીધું છે સત્યમ પરમ ધીમહી ભાગવતજીના આ સૂત્રના આધારે આપણે સૌ આ તકે એક પ્રતિજ્ઞા કરીએ કે હંમેશા સત્યના રસ્તા ઉપર ચાલશું સૌને પ્રેમથી સૌની સાથે આપણે વ્યવહાર કરીશું અને છેવાડાના માનવી માટે ગરીબ માટે પીડિત માટે શોષિત માટે આપણે કરુણા વહાવશું એટલો જ આજનો સંદેશો છે પૂજ્ય ભાઈશ્રીને આપણે સાંભળીએ જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો આનંદના ઓપન વહેકમાં આજે આપણો અગિયારમો દિવસ અને આ પવિત્ર દિવસ ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ પણ છે આજે પહેલી મે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે આપ સૌ જેના હૈયે ગુજરાત વસે છે એવા ગુજરાતીઓને વંદન સાથે અભિનંદન આપણી વચ્ચે ગઈકાલે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ હતા થોડી ટેકનિકલી ખામીને કારણે ક્યાંક કોઈક જગ્યાએ તમે વિચલિત થયા હશો ક્ષમા ચાહું છું પણ એક બાબત બહુ સ્પષ્ટ એમણે કહી કે માણસની અંદર દ્રઢ સંકલ્પ હોય ઈચ્છાશક્તિ હોય તો માણસ ક્યાં પહોંચી શકે ખૂબ જ સારા ઉદાહરણ આપીને એમણે પોતાની વાત રજૂ કરી હતી સાથે સાથે એવી કેટલી બાબતો એક વિદ્યાર્થીને સ્પર્શે એવી એક આપણા શિક્ષણ જગતને સ્પર્શે એવી વાતો મૂકીને આપણને સૌને માર્ગદર્શન આપ્યું હતું હું રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે આપણી વચ્ચે જે આપણને સૌને માર્ગદર્શન કરવાના છે એવા પૂજ્ય સંત કથાકાર અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વિશ્વવિખ્યાત નામ છે પોરબંદર સાંદિપની આશ્રમ અને એનાથી પણ પરિચિત છે પૂજ્ય ભાઈ શ્રી એ સંસ્કૃતિનું સંરક્ષણ દેવભાષાનું સંરક્ષણ એ રા કરવા માટે સતત રાષ્ટ્ર સેવા કરી રહ્યા છે દેવકાથી દેવભાષા અને એ સાથે ઋષિ સંસ્કૃતિ કઈ રીતે અકબંધરીએ એમનું સંરક્ષણ અને સંવર્ધન થાય એના માટે સતત પ્રયત્નશીલ છે પૂજ્યભાઈ શ્રીનો પરિચય અમારા સિન્ડિકેટ સભ્યશ્રી નેહલભાઈએ આપેલો છે અમારા ઉપકુલપતિ શ્રી વિજયભાઈએ પણ વિસ્તૃત વાત કરેલી છે પણ હું અહીંયા જરૂર દોરીશ આપ સૌનું વક્તાઓનું કે ત્રણ એવોર્ડથી એ સન્માનિત થયા છે દેવર્ષિ બ્રહ્મર્ષિ અને રાજર્ષિ એવોર્ડ એ એમને પ્રાપ્ત થયો છે આપણે સૌ આવા ગુણવાન જ્ઞાનવાન વક્તાઓને સાંભળીએ અને એમની વાણીમાંથી જે કંઈ આપણને પ્રેરણા મળે એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ અને એનું ક્રિયાન્વયન કહીએ કરીએ એમની ઘણી બધી બાબતો સેવા પરમો ધર્મ અત્યારે વર્તમાન સ્થિતિ જે છે એમાં પણ એમનું સેવા કાર્ય ચાલી રહ્યું છે તો આજે આવા વક્તાઓને હું આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વતી પૂજ્ય ભાઈશ્રીને આવકારું છું અને આપ આપની જ્ઞાનવાણીનો લાભ આપો એવી અપેક્ષા છે હું ભારતજી વસુ વસુતમ દેવમ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરૂર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈશ શ્રી ગુરવે નમ નમસ્કાર વંદે ભારત માતરમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ઈ મંચથી સૌ વિદ્યાર્થી મિત્રો સાથે આજે જ્યારે ગુજરાત દિન છે ત્યારે આપ સાથે સંવાદ થઈ રહ્યો છે આપ સૌને ગુજરાત દિનની વધાઈ જય જય ગરબી ગુજરાત એક સમય એવો હતો કે માણસની પાસે સમય નહોતો પરિસ્થિતિ એવી ઊભી થઈ અને એવો સમય આવ્યો કે હવે સમય જ છે ઘણાની પાસે સમયને કેવી રીતે પાસ કરવો એ સમસ્યા છે પણ સમયને સાર્થક કરવાની જો સમજણ હોય તો એક એક ક્ષણ સર્જનાત્મક બની શકે ઘણીવાર પેન્ડિંગ કામોની યાદી બહુ મોટી હોય છે મારે આ કરવું હતું પણ સમય નથી મળતો ઘરમાં રહીને કરવા જેવા પેન્ડિંગ કામોની યાદી પણ બહુ મોટી હોય છે અત્યારે આપણી પાસે પર્યાપ્ત સમય છે પરિવારના સદસ્યોની સાથે સંવાદ કરવા માટેનો વર્ચ્યુઅલ વર્લ્ડમાંથી બહાર નીકળી અને વાસ્તવિક જીવનથી રૂબરૂ થવાનો આ અવસર છે ઘણીવાર ફેસબુક ઉપર ઘણા બધા ફ્રેન્ડ્સ હોય પણ વૈયક્તિક જીવનમાં હકીકતમાં કેટલા મિત્રો છે જેની સાથે આપણે દિલથી કનેક્ટેડ છીએ એની જો યાદી બનાવીએ તો બહુ કદાચ નાની યાદી બને વડીલોની સાથે યુવાનોને બેસવાનો સમય નથી ઘરમાં હોય છે તો પણ પોતાના ટેલિફોન ઉપર એ બિઝી હોય છે અને વડીલોને અંદરથી એવી ઝંખના હોય છે કે અમારા છોકરા અમારા છોકરાના છોકરા અમારી પાસે બેસે અમારી વાતો સાંભળે એણે પોતાની લાગણી કોઈકની સાથે શેર કરવી હોય છે એમણે પોતાના જીવનના પ્રસંગો વારંવાર કહેવાનું અને ગાવાનું એમને ગમે અને જો કોઈ એટેન્ટીવ થઈને સાંભળતું હોય તો એને સંતોષ પણ એટલો જ થાય જે મા બાપે સમય જોયા વિના લગાતાર પરિશ્રમ કર્યો છે અને આપણા માટે કામ કર્યું જેથી કરીને આપણે સારું શિક્ષણ લઈ શકીએ આપણી પાસે આધુનિક યુગની બધી સવલતો હોય એ જ મા બાપ પાસે જ્યારે ખૂબ સમય છે અને એણે પોતાની વાતો શેર કરવી છે અત્યાર સુધી કદાચ આપણી પાસે સમય નહોતો કે આપણે એને સાંભળીએ પણ આ એ સમય છે જ્યારે આપણે વડીલોની વધારે નજીક પહોંચી શકીએ એની સેવા કરી શકીએ એની વિશેષ કાળજી લઈ શકીએ આ કોરોનાની મહામારીના સમયમાં આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ જે સપ્તપદીની વાત કરી એમાં એક મહત્વની વાત આ છે કે આપણા ઘરના જે બુઝુર્ગ વ્યક્તિ હોય એની વિશેષ કાળજી લેવી એની વિશેષ સેવા કરવી કોઈકે બહુ સરસ કહ્યું કે જ્યારે લોકોની પાસે બધાની પાસે ઘડિયાળ નહોતી ત્યારે બધાની પાસે સમય બહુ હતો પર્યાપ્ત સમય હતો અને જ્યારથી સમય બતાવનારી ઘડિયાળ બધાના કાંડે આવી ત્યારથી હવે કોઈની પાસે સમય નથી અથવા તો ડિજિટલ વોચ આપણા બધા જ ડિવાઇસીસ ઉપર છે આપણા મોબાઈલ ફોન ઉપર પણ છે પણ મોબાઈલથી રમતી વખતે કે સોશિયલ મીડિયા ઉપર ચેટિંગ કરતી વખતે આપણું ધ્યાન એ વોચ તરફ જતું નથી કહેવાનો અર્થ એવો સમય આવ્યો છે કે આપણે અચાનક સમયથી સમૃદ્ધ થઈ ગયા છીએ અને સમયને સાર્થક કરવા માટે ઉપાયો શોધી રહ્યા છીએ ઘણી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પણ સ્ટડી કરી રહ્યા છે એ સારી વાત છે ઘરમાં ઘણી બધી સારી બુક્સ પડી હશે કબાટમાંથી એ પુસ્તકોને મનગમતા પુસ્તકોને બહાર કાઢી અને વાંચવાનો આ અવસર છે વાંચ્યા વિનાનો કોઈ દિવસ આપણો જવો ન જોઈએ વાંચવાથી જ વિચારોની જે ક્ષિતિ જો વિસ્તરે છે એનું બહુ મહત્ત્વ છે મારા પોતાના જીવનમાં મેં વાંચવાનું મહત્વ અનુભવ્યું છે એપાર્ટ ફ્રોમ અવર રેગ્યુલર સ્ટડીઝ ઈતર વાંચન બહુ અગત્યનું છે આપણે આપણા અભ્યાસક્રમના પુસ્તકો વાંચીએ પરીક્ષાઓ આપીએ બહુ સારા માર્ક્સ લઈ આવીએ અને પાસ થઈએ એ જરૂરી છે પણ એ પર્યાપ્ત નથી ઈતર વાંચન બહુ અગત્યનું છે વાંચનથી જે વિચારના પંખીને પાંખો આવે છે અને એ જે વિહાર કરે છે કલ્પના આકાશમાં એનાથી એક એવી સર્જનાત્મકતા પેદા થાય છે અને એ બી ભાવ સમૃદ્ધિ વધે છે ખરેખર એ આપણા જીવનને ખૂબ સંપન્ન બનાવનારી વસ્તુ છે આમ તો ડિજિટલ વર્લ્ડ છે ઓનલાઈન બધા જ પુસ્તકો અવેલેબલ છે ઇફ યુ કિન્ડલ ઇફ યુ કેરી કેન્ડલ વિથ યુ યુ આર કેરિંગ ધ હોલ લાઇબ્રેરી વિથ યુ બટ સમહાઉ પુસ્તકના સ્પર્શનું જે એક સ્પંદન છે એ પેલી ઈ બુકમાં ખૂટે છે મને લાગે વળગે ત્યાં સુધી મને તો પુસ્તકનો સ્પર્શ જોઈએ અને એ વાંચતા જે એક સુકૂન મળે બીજાને કદાચ ઈ બુક વધારે ફાવતી હશે પણ મને રેગ્યુલર બુક્સ વાંચતા જે યાદ રહે એ કદાચ પેલામાં નથી રહેતું એ સૌ સૌની પોતપોતાની ભૂમિકા છે પણ મહત્વની વાત એ છે રોજ કમસે કમ ઇતર વાંચન માટે એકાદ કલાક આપવો જોઈએ હું પણ મારા રેગ્યુલર સ્વાધ્યાય સિવાય ભાગવત છે કે રામાયણ છે કે ગીતા છે કે એને લગતા ચિંતકોના જે પુસ્તકો હોય એ રેગ્યુલર સ્વાધ્યાય તો ખરો પણ એ સિવાય ઇતર વાંચન પણ બને એટલું કરવાનો પ્રયાસ કરતો હોઉં છું હમણાં હમણાં યુવાલ નવા હરારીની બુક વાંચું છું અને ઇતિહાસના આધારે વર્તમાનનું દર્શન કરી અને એણે ભવિષ્ય ભાખ્યું છે એ કોઈ ભવિષ્યવિદ્ધતા નથી એ કોઈ જ્યોતિષી નથી પણ એમનું પુસ્તક વાંચવા જેવું છે વિચારવા જેવું છે કે આ પૃથ્વીએ અનેક મહામારીઓનો સામનો કર્યો છે અત્યાર સુધીમાં એ અનેક મહામારીમાં લાખો અને કરોડો લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે કેટલીક મહામારીઓ બે ત્રણ ચાર મહિના નહીં બે ત્રણ ચાર વર્ષ સુધી લાંબી ચાલી હોય એવા ઇતિહાસ છે અને ખાસ કરીને હવે આપણે જે સદીમાં જીવી રહ્યા છીએ એકવીસમી સદીમાં અનેક પ્રકારના વાયરસનો સામનો કરવાનો આવશે કોરોના વાયરસે એક એવી પરિસ્થિતિ પેદા કરી આપણે એક નવી દુનિયા જોઈ રહ્યા છીએ અત્યારે આવું આપણે ક્યારેય જોયું નહોતું ધ હોલ વર્લ્ડ ઇઝ ચેન્જ અને આ લોકડાઉનના સમય સુધી જ પરિસ્થિતિ રહેશે એવું માનવું એ ભૂલ ભરેલું હશે આપણી જીવનશૈલીને બદલી નાખે પરમાનન્ટલી બદલી નાખે એવી બધી પરિસ્થિતિઓમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આપણે હજી થવાનું રહેશે અને તેથી નવી પરિસ્થિતિને અનુકૂળ બની અને આપણે આપણા જીવનનો સંઘર્ષ જારી રાખવાનો છે આ કોવિડ નાઇન્ટીન એ કોરોનાનું જ નવું સ્વરૂપ છે એના પહેલાં કોરોના હતો હવે એ વાયરસ જો વારંવાર પોતાનું રૂપ બદલતો હોય એને રહેવા માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે અને પોતાના અસ્તિત્વનો ગુણાકાર કરવા માટે થઈને કોઈ લિવિંગ હ્યુમન બિંગની જરૂર પડે અને કોઈક રીતે આપણા શરીરમાં પ્રવેશે અને પછી પોતાનો વિસ્તાર કરે છ દસ મહિના બાર મહિના અઢાર મહિના થશે નવી રસી એના માટેની નવી દવા શોધાશે વિશ્વ આખામાં એના માટેનું કામ થઈ રહ્યું છે એના પછીનો વળી વર્ષ દોઢ વરસ કે બે વર્ષનો સમય કે કદાચ સ્મોલ પોક્સને નાથવામાં જેમ ઘણા બધા વર્ષો લાગી ગયા પોલિયો ઉપર વિજય મેળવવા માટે થઈને બહુ લાંબી લડાઈ આપણે લડવી પડી અને ત્યારે પોલિયો જેવા રોગ ઉપર પણ આપણે વિજય મેળવી શક્યા એમ આ વાયરસ ઉપર પણ વિજય મેળવી લઈશું તો વળી પાછા નવા વાયરસ આવવાના અને એ એ એપિડેમિક સતત માનવ જાતને પરેશાન કરતા રહેવાની પણ આ બધું એટલા માટે કહું છું કે મહત્વની વાત એ છે કે એનાથી જરાય ગભરાયા વિના જો એ વાયરસ પોતાની જાતને ટકાવી રાખવા માટે થઈને નવા નવા રૂપ લેતા હોય તો આપણે પણ આપણી જાતને આપણા અસ્તિત્વને આપણી ઇકોનોમીને ટકાવી રાખવા માટે થઈને પરિસ્થિતિ અનુસાર નવી જીવનશૈલી અપનાવવી પડશે નવી રીતે બિઝનેસ કરતા શીખવું પડે નવી રીતે ભણતા શીખવું પડે ખબર નહીં આવનારા દિવસોમાં કદાચ વર્ચ્યુઅલ સ્કૂલ હશે વર્ચ્યુઅલ ક્લાસરૂમ વધારે હશે ઓનલાઈન ક્લાસીસ પહેલાંય ચાલતા હતા પણ અત્યારે જેટલા લોકો એનો લાભ લઈ રહ્યા છે આ લોકડાઉનને કારણે અચાનક એની ટકાવારી વધી ગઈ છે તો નેસેસિટીઝ ઇઝ મધર ઓફ ઇન્વેન્શન આપણે નવું શીખીશું આપણે જે નવું છે એને અપનાવીશું નવામાં જે સારું છે નવામાં જે શ્રેષ્ઠ છે એને અપનાવીશું વેદોમાં કહ્યું છે આનો ભદ્રા ક્રતવો જંતુ વિશ્વત આપણે આપણી બારીઓને સદાય ખુલી રાખી છે કે સમગ્ર દિશાઓમાંથી ઉત્તમ વિચારો અમને પ્રાપ્ત થાય વિદ્યાર્થી મિત્રોએ એક નવી દુનિયાને જોવાની છે જીવવાની છે અને એ નવી દુનિયા માટે પોતાનું અનુકૂલન સાધવાનું છે આમ જુઓ તો આપત્તિનો કાળ છે પણ આપત્તિને અવસરમાં પલટી નાખવાની ક્ષમતા માણસ પાસે છે ઘણા બધા આપણા જાણકાર મિત્રો કહે જ છે કે ઇન્ડિયા માટે થઈને આ અવસર પણ છે આ સમયે જો આપણે યોગ્ય નિર્ણયો કર્યા અને આપણે યોગ્ય રીતે આગળ વધ્યા સંયમનું નિયમનું પાલન કર્યું નવી રીતે વિચારવાની તૈયારી રાખી અને નવી રીતે કામ કરવા માટે થઈને જો આપણે તૈયાર રહીશું તો આપણો વૈયક્તિક અને રાષ્ટ્રનો બંનેનો વિકાસ થઈ શકશે પોતાના કરિયરની ચિંતા કરનારા વિદ્યાર્થી મિત્રોને માટે નવી રીતે વિચારવાનો સમય છે ઘણા બધા રસ્તાઓ બંધ થઈ ગયા છે તો ઘણી બધી દિશાઓ ખુલી છે આઉટ ઓફ ધી બોક્સ ચિંતન કરવું પડશે નવી રીતે વિચારવું પડશે જેની પાસે સર્જનાત્મકતા છે જેની પાસે કલ્પનાશીલતા છે જેની પાસે નવું કંઈક કરવાની તૈયારી છે એને માટે બહુ મોટો અવસર છે આપણે ભારતીયો ક્યારેય નબળા પડ્યા નથી પરિસ્થિતિની સામે પરવશ થઈને આપણે ઝૂક્યા નથી ભારતના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો આધ્યાત્મિકતા અને ભૌતિકતા આ બંને વસ્તુ પેરેલ ચાલી છે જે સમયે ભારત આધ્યાત્મિકતાના શિખરે ઊભું હતું એ જ સમયે સમૃદ્ધિના ઢગલા ઉપર પણ એ બેઠું હતું જગદગુરુ શ્રી કૃષ્ણ છે અને એ સોનાની દ્વારકામાં રહે છે એવું માની લેવાની જરૂર નથી કે સોનાનો કિલ્લો હશે ને સોનાના જ મહેલ હશે ને આના સોનાના બધી દિવાલો હશે સોનાની દ્વારકા એટલે ફૂલ્લી ડેવલોપ્ડ કન્ટ્રી સમૃદ્ધ એક શાસન અને કેવી અદભુત શાસન વ્યવસ્થા દ્વારકાની સુધરમા સભા એ કાળમાં ખૂબ વખણાતીનો મહિમા હતો અને શ્રી કૃષ્ણ એ કાળમાં સમગ્ર ભારતના અનેક દેશોમાં એ રીતે વિચર્યા છે કે દરેક દેશોના લોકો કોઈક જગ્યાએ અન્યાય થતો હોય તો દ્વારકાની સુધરમા સભામાં આવીને કૃષ્ણ પાસે ન્યાય માટે ગુહાર લગાવે એ અનુસાર જ કથા છે કે મગધ નરેશ જરાસંધે કેદ કરેલા રાજાઓ એ પોતાનો દૂત મોકલ્યો છે અને એણે દ્વારકાની સુધરમા સભામાં આવીને ન્યાયની ગુહાર લગાવી અને શ્રી કૃષ્ણે જરાસંધના અત્યાચારી શાસન ને સમાપ્ત કરીને જેની સાથે અન્યાય થયો હતો એ બધા જ રાજાઓને મુક્ત કરાવ્યા એનો યશ પાછો પાંડવોને અપાવ્યો છે કૃષ્ણમ વંદે જગત ગુરુમ અમથું નથી કહેવાતું શ્રી કૃષ્ણ જેવો પોલિટિકલ લીડર પણ કોઈ નહીં અને એના જેવો આધ્યાત્મિક ગુરુ એ પણ મળવો મુશ્કેલ કૃષ્ણ જેવો કલાકાર પણ કોઈ નહીં અને મહાભારતની કથા તરફ દ્રષ્ટિ કરીએ કૃષ્ણ જેવો સારથી બીજો કોઈ નહીં અર્જુન વિજયને વર્યા એમાં એક સારથી તરીકે કૃષ્ણની કુશળતા અને એક મોટિવેશનલ સ્પીકરના દર્શન થાય આપણને શ્રી કૃષ્ણમાં જે સાવ હતાશ થઈ ગયો હતો નિરાશ થઈ ગયો હતો નોત્સી કહીને બેસી ગયો હતો કે હું લડવા તૈયાર નથી મારે નથી લડવું એવા અર્જુનમાં વિજિગીશુ વૃત્તિને જાગૃત કરનાર સંઘર્ષ માટેને તૈયાર કરનાર શ્રી કૃષ્ણ જગદગુરુ છે અને કૃષ્ણની લીડરશીપ આપણને કૃષ્ણના જીવનમાંથી કૃષ્ણના ચરિત્રમાંથી આ બધું જ શીખવા મળે છે મેનેજમેન્ટના પાઠ શ્રી કૃષ્ણના ચરિત્રમાંથી ભગવદ્ ગીતામાંથી શ્રી કૃષ્ણના ઉપદેશમાંથી આપણને પ્રાપ્ત થાય છે અનફોર્ચ્યુનેટલી કેટલાક લોકોએ આ ગીતા ઇત્યાદિ બધા અથવા તો ભાગવત કે મહાભારત ઇત્યાદિ ગ્રંથોને કેવલ ધાર્મિક લોકોને ટાઈમ પાસ કરવા માટેની પ્રવૃત્તિ છે આ એના માટેના આ સાધન છે એવું માની અને આ ગ્રંથોથી એક દૂરી બનાવી લીધી એનાથી આપણે આપણું જ નુકસાન કરી રહ્યા છીએ ખાલી પુણ્ય કમાવાની વાત જવા દો પૈસા કમાવા હોય અને એમાંય સફળ થવું હોય તો ગીતા વાંચો ગીતાનો આશ્રય કરો કૃષ્ણની પાસેથી લીડરશીપના પાઠ શીખો સોનાની સમૃદ્ધ દ્વારકા અને એ વખતનું દ્વારકા સ્ટેટ એટલે સૌથી સમૃદ્ધ રાજ્ય હતું તમે પોતે એવા મજબૂત થાવ આર્થિક રીતે મજબૂત થાવ બૌદ્ધિક રીતે જ્ઞાનની દ્રષ્ટિએ સમૃદ્ધ થાવ ફિઝિકલી પણ તમે બલવાન હોવા જોઈએ પોલિટિકલી તમારું એટલું બધું વજન વધવું જોઈએ કે દુનિયા તમને પૂછતી આવે કૃષ્ણે આ બધું કર્યું છે તાકાત નહોતી એ સમય યાદવોની શક્તિને કોઈ લલકારે અને શ્રી કૃષ્ણ યાદવોની એ શક્તિનો સદુપયોગ કરી અને સમગ્ર ભારત વર્ષમાંથી અરાજકતાને દૂર કરી કુરુક્ષેત્રના યુદ્ધમાં આમ જોઈએ તો બહુ મોટી ખુવારી થઈ પણ બીજી રીતે જોઈએ તો ધર્મનું સ્થાપન થયું મૂલ્યોની પુનઃસ્થાપના થઈ ઘણા બધા આપણા લેખકો ઘણા બધા આપણા ચિંતકો એના દ્વારા ઘણા બધા પુસ્તકો આપણને પ્રાપ્ત થયા છે અને આ સમયગાળામાં આપ સૌ એ ચિંતકોને એ મહાનુભાવોને આપણા હાસ્યકાર મિત્રોને આપણા પૂજનીય સંતોને સાંભળી રહ્યા છો અને એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરી રહ્યા છો હિન્દુસ્તાન માટે આ નવો સમય છે અને એક નવો અવસર છે આપણા રાષ્ટ્રના દરેક વિશ્વવિદ્યાલયોએ પોતાની જાતને આ નવી પરિસ્થિતિમાં ફિટ કરવા માટે થઈ અને તૈયારી રાખવી પડશે જ્ઞાનના પ્રત્યાયનના નવા નવા માધ્યમો દ્વારા નવી દુનિયા સાથે એડજસ્ટ થવા માટે થઈને નવા નવા કોર્સીસ ઇન્ટ્રોડ્યુસ કરીને નવા સમયની અંદર સફળ થવાના મંત્ર આપણા વિદ્યાર્થીઓને આપવાના રહેશે અને એટલા માટે વિશ્વવિદ્યાલયો એ પણ પોતાની જાતને સતત અપડેટ કરતા રહેવું પડશે વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મારા પોતાના જીવનમાં અનુભવ્યું છે હંમેશા શિવ સંકલ્પ કરવાનું કેટલું સુંદર પરિણામ નીકળે છે નિરાશાને આપણા જીવનમાં ક્યારેય પ્રવેશવા ન દઈએ હંમેશા આશા અને ઉત્સાહથી ભરેલા રહીએ તો કોઈ સમસ્યા એવી નથી હોતી જેનું સમાધાન ન હોય કોઈ રાત એવી નથી હોતી જેના પછી સવાર ન હોય આપ સૌ આ નવી પરિસ્થિતિમાં પોતપોતાના ઘરમાં રહીને કંઈક તમારા ક્રમથી હટીને મહત્વનું શીખી રહ્યા છું મૂલ્યોની પ્રતિષ્ઠા થાય વર્ચ્યુઝની કિંમત આપણને સમજાય એ બહુ જરૂરી છે ઘણીવાર મારા કથાના મંચ ઉપરથી પણ કહેતો રહેતો હોઉં છું કે જ્યારે માણસ પૈસાને માટે થઈને માણસનું ગળું કાપે ભાઈ ભાઈની સાથે લડે નાની વાતમાં બે પાડોશીની વચ્ચે દીવાલ ઊભી થઈ જાય ત્યારે એક વાત વિચારવા જેવી છે એક કલ્પના કરવા જેવી છે અને એ કલ્પના કરવાનું આ અત્યારના સમયમાં વધારે તમને ઉપયુક્ત લાગશે એક કલ્પના કરો

ભાઈઓ સામસામે લડતા હોય કોર્ટમાં ચડતા હોય ત્યારે આ વિચારવું કે આ પૃથ્વી ઉપરના કદાચ આપણે એકમેવ વ્યક્તિ છીએ એવી કલ્પના કરો તો આખી પૃથ્વી તમારી છે આ પૃથ્વી ઉપરનું બધું જ ધન તમારું છે પણ પ્રશ્ન એ છે તમે સુખી હશો તમને ગમશે કલ્પના કરી જુઓ શ્રીમદ ભાગવતમાં તો અમારે એવું લખ્યું છે કે જ્યારે કશું જ નહોતું આ સૃષ્ટિ નહોતી ત્યારે પરબ્રહ્મ પરમાત્માએ પોતાની જાતને અસહ્ય માની દ્રષ્ટા હતો પણ દ્રશ્ય નહોતું અને દ્રશ્ય નહોતું ત્યાં સુધી જે છે એને દ્રષ્ટા પણ કેવી રીતે કહી શકાય કારણ કે જે દર્શન કરે છે તે દ્રષ્ટા છે એટલે પરબ્રહ્મ પરમાત્માએ પોતાની જાતને અસહ્ય માની અને એમણે એકમાંથી અનેક થવાની ઈચ્છા કરી અને પછી ભગવાન પોતે જ એકમાંથી અનેક થયા એનું નામ આ સૃષ્ટિ પછી તો કેટલી બધી ગ્રહમાળાઓ બની કેટલા ગ્રહો બન્યા કેટલા ગ્રહો ઉપર જીવન પાંગર્યું પૃથ્વી ઉપર સમુદ્રો બન્યા નદીઓ પહાડો ઝાડવા પક્ષીઓ કેટલી અદ્ભુત સૃષ્ટિ બની સામે અદ્ભુત દ્રશ્ય આવ્યું એટલે આપણને નહીં ગમે એકલા હૈશું તો ચાલો જરા બીજી રીતે વિચારીએ કે તમે એકલા નહીં એ તો અત્યાચાર કહેવાય તમે અને તમારું ફેમિલી આટલી છૂટ રાખીએ જેમાં લોકડાઉનમાં પણ થોડી છૂટછાટ આપવી પડે છે ને એમ થોડી છૂટછાટ આપીએ તમે અને તમારું ફેમિલી તમારો પરિવાર તમે બે તમારા બે છો પરિવાર સુખી પરિવાર આખી પૃથ્વીના તમે માલિક બધા એ મકાનો તમારા જેટલી સાડી અને જેટલા ડ્રેસ છે બધા ઘરવાળીના અગેન આઈ વોન્ટ ટુ આસ્ક ધી સેમ ક્વેશ્ચન વિલ યુ બી અ અપ્પી ફેમિલી જવાબ મળશે નહીં ભાઈ બાંધવા માટે કોઈ પાડોશી તો જોઈએ ને ટૂંકામાં માણસને માણસ વિના નહીં ચાલે લોકડાઉનના સમયમાં ઘરમાં પુરાયેલા છીએ ત્યારે આપણને આ વસ્તુનું મહત્વ સમજાય છે બહાર નીકળવા મળતું નથી બોલો એક સમય એવો હતો કે બહાર એટલું બધું પોલ્યુશન હતું કે મોઢા ઉપર માસ્ક પહેરીને દિલ્હીમાં બધા ફરતા હતા એટલું જબરજસ્ત પોલ્યુશન અને હવે બહાર હવા એકદમ શુદ્ધ થઈ ગઈ છે પોલ્યુશન બહુ ઘટી ગયું છે તો આપણે માસ્ક પહેરીને ફરવું પડે છે કોરોનાથી બચવા માટે પરમાણુ બોમ્બ બનાવી અને પોતાના પાવર ઉપર મુસ્તાક વિશ્વની સત્તાઓ આ વિષાણુની આગળ કેટલી વામણી થઈ ગઈ છે કુદરતે આપણને આપણી ક્ષુદ્રતાનું ભાન કરાવ્યું છે પ્રકૃતિના ઉપર વિજય મેળવવાની કોશિશ કરવાને બદલે પ્રકૃતિ સાથે સંવાદિતા સાધીને કેવી રીતે જીવી શકાય આ સમજણ આપણા ઋષિઓએ આપણને આપી છે પણ એ વખતે ઋષિઓએ ધર્મની પીઠીકા ઉપરથી આ બધી વાતો કરી જે સંદેશા આપ્યા એ પોએટિકલી અને ક્યારેક સ્ટોરીકલી જેથી કરીને સમજવામાં ઇઝી થઈ જાય ઇન્ટરેસ્ટિંગ થઈ જાય એને આપણે પુરાણોનું નામ આપ્યું એને આ બધા શાસ્ત્રોનું નામ આપ્યું પણ એને લઈને લોકોએ આ બધી વાતોને ધાર્મિક જ માની લીધી અને ઇવન ધાર્મિક માની લઈએ તો પણ ધર્મ એ આપણી દ્રષ્ટિએ રિલિજિયન નથી ધર્મ એક જીવનશૈલી છે સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે હિન્દુઇઝમ ઇઝ નોટ અ રિલિજિયન ઇટ્સ અ વે ઓફ લાઈફ એક એક જીવનશૈલીનું નામ છે એક એવી જીવનશૈલી જ્યાં માનવ માનવના સંબંધોમાં એક સંવાદિતા હોય જ્યાં મનુષ્ય અને પ્રકૃતિ મધર નેચરના સંવાદમાં સંબંધમાં એક સંવાદિતા હોય જ્યાં મનુષ્યનું જીવન સંવાદિતાથી ભરેલું હોય આનંદથી યુક્ત હોય જીડીપીને આપણે મહત્વ આપતા રહ્યા છીએ દુનિયાના દેશો મહત્વ આપતા રહ્યા છે પર કેપિટા ના ઉપર દ્રષ્ટિ કરીને કયો દેશ કેટલો સમૃદ્ધ કયા માણસની કેટલી આવક કેની પાસે કેટલા પૈસા એના આધારે આપણે વ્યક્તિનું મૂલ્યાંકન કરતા રહ્યા છીએ પણ હવે સમય આવ્યો છે કે કોના જીવનમાં કેટલો આનંદ છે કોણ પોતાના જીવનથી કેટલો સંતુષ્ટ છે જીવનના મૂલ્યાંકનનો એ આધાર બનવો જોઈએ આપણો ભારતનો જ નાનકડો પડોશી દેશ ભૂટાન પર કેપિટા ઇન્કમને બદલે પર કેપિટા હેપીનેસને વધારે મહત્વ આપે છે સંસ્કૃત વાંગમયમાં એવું કહેવાયું શતમ વિહાય ભોક્તવ્ય સહસ્રમ સ્નાનમાચરેત લક્ષમ વિહાય દાતવ્યમ કોટીમ ત્યક્તા હરિમ સ્મરેત આગત્યતા આપણા ડાયા મહાપુરુષોએ આપણને સમજાવી કે સો કામ છોડીને જમી લો આજે રૂપિયા કમાવામાં માણસ એટલો બધો વ્યસ્ત છે કે એની પાસે ખાવાનોય સમય નથી માણસને પૂછીએ ને કે એટલે આટલું બધું કામ કરો છો શેને માટે તો કમાઈએ નહીં તો ખાઈએ હું અને ખાવા બેઠા હોય જમવા બેઠા હોય ત્યારે એને પૂછો કે કેમ ખાવ છો તો ખાઈએ નહીં તો કમાઈએ કેમ એટલે ખાવા માટે કમાય છે ને કમાવા માટે ખાય છે ખાવા માટે કમાવું ને કમાવા માટે ખાવું આ એક વિશિષ્ટ સાયકલમાં આપણું જીવન એવું ફસાઈ જાય છે એક મોનોટોનસ થઈ જાય છે લાઈફ અને પરિણામે જીવનમાંથી આનંદ ઉડી જાય છે માણસ મશીન જેવો થઈ જાય છે એ કંટાળો ક્યારેક એને ઉપદ્રવ કરવા માટે થઈને પણ પ્રેરે છે ક્યારેક એની ઉદાસી અવસાદમાં પરિણમે છે અને ડિપ્રેશનનો શિકાર બને છે એટલા માટે જીવનમાં આનંદ હોય એ જરૂરી છે આનંદમ બ્રહ્મેથી વ્યજાનાત આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત આનંદે નૈવ ઈમાની ભૂતાની જાયંતે આનંદે નૈવ જાતાની જીવંતી આવું ઉપનિષદોમાં કહેવાયું છે મહત્વ આપણે આનંદને આપીએ મહત્ત્વ આપણે ઉત્સાહને આપીએ મહત્વ આપણે આશાવાદી બનવાને આપીએ નિરાશ ન થઈએ ફરીથી એકવાર આપદા છે પણ એને આપણે અવસરમાં બદલી શકીએ હિન્દુસ્તાન અત્યારે વિશ્વનો જુવાન દેશ છે સૌથી વધારે યુવાઓની આબાદી વસ્તી અત્યારે હિન્દુસ્તાનમાં છે ત્યારે આ યુવા ફોર્સ એક એવી શક્તિ છે યોગ્ય રીતે વિચારે અને યોગ્ય દિશા આપણને મળે તો જરૂર એ આપત્તિને અવસરમાં બદલાવીને પોતે પણ સમૃદ્ધ થશે અને આ રાષ્ટ્રને પણ સમૃદ્ધિના શિખરે લઈ જશે ફરીથી અધ્યાત્મને ભૌતિક સમૃદ્ધિ જે હમણાં મેં કહ્યું એમ કોઈક કાળમાં આ બંને વસ્તુ સાથે સાથે ચાલતી હતી અને એટલા માટે જ કોલમ્બસ હિન્દુસ્તાનને શોધવા નીકળ્યો હતો ભૌતિકતા અને આધ્યાત્મિકતા એકબીજાના વિરોધી નથી શરીર અને આત્મા એ બંનેના ગુણધર્મ જુદા છે પણ એકબીજાના એ વિરોધી નથી ચૈતન્ય આત્મા શરીર વિના કંઈ કામ ન કરી શકે એ તો અક્રિય છે ક્રિયા બધી શરીર થકી થાય છે અને ચૈતન્ય આત્મા વિના શરીર શવ બને શરીર કાંઈ નહીં કરી શકે આ બંને એકબીજાના પૂરક બનીને જીવન બને છે એટલા માટે આપણે આપણા આધ્યાત્મિક વારસાને પણ ન ભૂલીએ એનું મહત્ત્વ સમજીએ આવનારો સમય હિન્દુસ્તાનનો છે અને સાથે સાથે આપણે ભૌતિકતાથી પણ ન ભાગીએ આ બંને વસ્તુ સાથે સાથે ચાલી શકે હિન્દુસ્તાનના હજી બહુ ઠંડા નહીં પડેલા હજી ગરમ એવા નજીકના ઇતિહાસની ઉપર દ્રષ્ટિ કરીએ છીએ આઝાદીનો ઇતિહાસ તમે જુઓ આઝાદીની લડાઈ લડનારા મોટા ભાગના ખાતા પિતા ઘરના લોકો હતા જ્યારે માણસ ગરીબ હોય જ્યારે માણસને પોતાની રોટી પોતાના કપડા પોતાના મકાનની ચિંતા હોય ત્યાં સુધી એ સમાજની ચિંતા કે રાષ્ટ્રની ચિંતા નહીં કરી શકવાનો પોતાની પ્રારંભિક જરૂરિયાતોની પૂરતીની ચિંતામાંથી જે મુક્ત થાય એ પછી સમાજ માટે કે રાષ્ટ્ર માટે વિચારી શકે અને એટલા માટે આપણો આર્થિક વિકાસ થાય આપણો ભૌતિક વિકાસ થાય એ સુનિશ્ચિત કરવું એ બહુ જરૂરી છે અને ત્યારે જેનું આ બધી ચિંતામાંથી મનમુક્ત થયું છે એ પછી બીજાને ઉપયોગી થવાનું પણ વિચારશે અને એકબીજાનો સહયોગ કરતા કરતા આપણે રાષ્ટ્રને કશુંક વિશિષ્ટ પ્રદાન કરી શકીએ એ દિશામાં આગળ જઈશું અને રાષ્ટ્રને પણ સમૃદ્ધ કરીશું વાલા વિદ્યાર્થી મિત્રો આજે અવસર મળ્યો છે એટલે મેં પણ મારા વિચારો તમારી સાથે શેર કર્યા ગુજરાત દિન પણ છે આજે પહેલી મે છે આપણા અનેક રાજકીય પૂર્વ પુરુષો જેણે ગુજરાતને નેતૃત્વ પૂરું પાડ્યું છે આપણા અનેક રવિશંકર દાદા જેવાને સામાજિક સેવકો જેમણે ગુજરાતને વિશેષ પ્રદાન કર્યું છે ગાંધી બાપુ હોય કે સરદાર પટેલ હોય કે ઇન્દુ ચાચા હોય સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઢેબરભાઈને પણ આપણે કેમ ભૂલી શકીએ આપણે ઝવેરચંદ મેઘાણીને કેમ વિસરી શકીએ અને આ બધાના યોગદાનથી ગુજરાત અહીંયા પહોંચ્યું અને એ ગુજરાતને જેમણે મુખ્યમંત્રી તરીકે નેતૃત્વ પૂરું પાડ્યું એક દશક કરતાં વધારે વર્ષો સુધી અને અત્યારે જે રાષ્ટ્રને નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે એવું સક્ષમ નેતૃત્વ આપનાર આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને બીજા અનેક ગરબા ગુજરાતીઓ પછી ઉદ્યોગ ઉદ્યોગ જગતના હોય એ રાજનીતિક ક્ષેત્રના હોય એ સાહિત્યના મહારથીઓ હોય એ શિક્ષણના ક્ષેત્રમાં હોય કે અનેક વિવિધ ક્ષેત્રની અંદર વિશિષ્ટ પ્રદાન કરનારા મહાનુભાવો હોય એણે ગુજરાતને એક વિશેષ પહેચાન આપી છે એની એક વિશેષ ઓળખ ઊભી કરી છે આખા વિશ્વમાં ત્યારે આપણે ગુજરાતી હોવાનું પણ ગૌરવ લઈએ છીએ આપ સૌને ગુજરાત દિનની પણ વધાઈ ભારતીય હોવાનું ગૌરવ લેતા લેતા આપણે ભારતને મજબૂત કરી અને વિશ્વની સેવામાં સમર્પિત થઈશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનનીય કુલપતિજી પ્રતિકુલપતિજી સૌ પદાધિકારીઓ આદરણી દેસાણી સાહેબના રિક્વેસ્ટ પ્રમાણે મારા કેટલાક બંધનોને કારણે એકદમ લાઈવ તો તમારી સાથે સંવાદ કરવાનું શક્ય નહોતું તેથી આ પ્રી રેકોર્ડેડ મેસેજ દ્વારા આજે આપના સુધી મેં મારી વાત પહોંચાડી છે સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામના યુથ ઇઝ નોટ કેરલેસ યુથ ઇઝ કેર્ડલેસ યુથ ઇઝ નોટ યુઝલેસ યુથ ઇઝ યુઝડલેસ અને એટલા માટે યુવાન એવું રાષ્ટ્ર ભારત એ યુવાનોની શક્તિનો યોગ્ય ઉપયોગ કરશે અને આ યુવા શક્તિ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે જેને ભણવું છે પ્રત્યેક બાળકને કે વિદ્યાર્થીને ઊંચી કક્ષાનું ભણતર પ્રાપ્ત થાય અને જેને કામ કરવો છે એવા દરેક હાથને કામ મળે આવી એક વ્યવસ્થા જો આપણે ઊભી કરી શકીશું તો ભારતને એનું સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરતા કોઈ રોકી નહીં શકે ભારતને હું અનંત સંભાવનાઓના રાષ્ટ્ર તરીકે જોઉં છું અને એ સંભાવનાઓ ત્યારે વિશેષ રૂપે પ્રગટ થાય છે જ્યારે આવો કોઈ આપત્તિનો કાળ આવે જ્યારે ભારતીયને લલકારવામાં આવે અને એટલા માટે ફરીથી એકવાર આ આપદાને અવસરમાં પલટાવવાનો સમય છે આપણે બધા ભેગા મળી સહવિર્યમ કરવા વહી આ દિશામાં કાર્ય કરીશું ખૂબ ખૂબ આભાર આપ સૌએ આપની સાથે આ મારા વિચારોને શેર કરવા માટેનું આ મંચ પૂરું પાડ્યું એ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એના બધા સૌ પદાધિકારીઓ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ સાધુવાદ ધન્યવાદ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત નમસ્કાર